चलो वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू। आपणे रोजिंदा जीवन में रसायन विज्ञान चैप्टर नी अंदर क्वेश्चन नंबर 7 ऊपर छी पहुंचे छे, त्यांथी आपणे आगळ अभ्यास करवानो शुरू करीए। क्वेश्चन नंबर 7 नी अंदर तमने आप्युं छे के भाई प्रति सूक्ष्म जीवी औषधो विषय छे ई माहिती आपो। तो सौथी पहला तो आने समझवानो प्रयत्न करिए कि भाई प्रति सूक्ष्म जीवी औषधो जे छे ए केवी रीते काम करे छे अने शुं छे। तो के भाई मनुष्य अने प्राणीओनी अंदर थता रोगो सामान्य रीते बेक्टेरिया, वायरस, फूग वगैरह जेवा जुदा जुदा प्रकारना सूक्ष्म जीवो द्वारा थाय छे अने ते रोगकारक क्रियाने अटकाववा अथवा तो नाश करवा उपयोगमां लेवाता औषधोने प्रति सूक्ष्म जीवी औषधो एंटी माइक्रोबॉडीज कहेवाय छे। जे सामान्य रीते आपणे रसी द्वारा छे शरीरनी अंदर लेता होईए छीए, जेम के आ कोरोना वायरस छे तो ई एक प्रकारनो वायरस छे जे शरीरनी अंदर दाखल थाय एटले शरीरनी इम्युनिटी सिस्टम रोग प्रतिकारक शक्ति जे छे एने शुं करवानुं काम करे छे, ઘટાડવાનું કામ કરે છે। એટલે આ પ્રકારના જે ઔષધો છે એને શેના તરીકે ઓળખવામાં આવે છે? પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધો। પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધો પસંદગી યુક્ત બેક્ટેરિયા, પ્રતિ બેક્ટેરિયા કારક ફૂગ અથવા તો પ્રતિ ફૂગ કારક વાયરસ, પ્રતિ વાયરસ કારક અથવા તો અન્ય પરોપજીવીઓ જેને પ્રતિ પરોપજીવીઓ કારક જેવા સૂક્ષ્મ જીવોનો નાશ કરવા તથા તેની વૃદ્ધિ રોકવા માટે અથવા તો સૂક્ષ્મ જીવોની રોગકારક ક્રિયાના નિરોધન માટેનું વલણ છે એ દર્શાવે છે। ટૂંકમાં કહીએ તો એનો નાશ કરવા માટે યુઝમાં લેવાય છે। બેક્ટેરિયા છે, ફૂગ છે, વાયરસ છે અથવા તો અન્ય પણ પરોપજીવીઓ છે, જીવો છે, આ સૂક્ષ્મ જીવીઓનો નાશ કરવા માટે આપણે પ્રતિ સૂક્ષ્મ જીવી ઔષધો છે એ બહારથી લેતા હોઈએ। સૂક્ષ્મ જીવોની રોગકારક ક્રિયાના નિરોધન માટેનું એ વલણ ધરાવતા હોય છે, એટલે કે જે સૂક્ષ્મ જીવો એ આપણા બોડી ઉપર હુમલો કર્યો હોય એમનો નાશ કરે છે। સામાન્ય રીતે પ્રતિજીવીઓ, જીવાણુનાશી અને સંક્રમણકારકો પ્રતિ સૂક્ષ્મ જીવી ઔષધો કહેવાય છે। આપણે બોડીની અંદર બહારથી એ પ્રતિજીવીઓ અથવા તો એ જીવાણુનાશીઓ અથવા તો સંક્રમણકારકો એ પ્રતિ સૂક્ષ્મ જીવી ઔષધો તરીકે આપણે લેતા હોઈએ છીએ। સામાન્ય રીતે છે આપણે વિચારીએ તો પ્રતિ જીવીઓ છે એના વિશે સૌથી પહેલા આપણે વિચારીએ તો તમને કીધું છે કે જીવંત જીવો મારફતે બનેલા રસાયણિક પદાર્થ કે જેની ઓછી માત્રા પણ સૂક્ષ્મ જીવોની વૃદ્ધિને અટકાવી શકે છે અથવા તેનો નાશ કરે છે એને શું કહેવાય છે? પ્રતિજીવીઓ। બોડીની અંદર જે અમુક સૂક્ષ્મ જીવો એવા છે જે દાખલ થયા હોય અને એ જીવંત સૂક્ષ્મ જીવો જે દાખલ થયા છે એનો નાશ કરવા માટે અન્ય જીવંત જીવોનો ઉપયોગ કરવામાં આવે, બરાબર, અને એની સામે શું કરે છે? ફાઇટ કરે છે, બરાબર, અને એની વૃદ્ધિ છે એ સૂક્ષ્મ જીવની અટકાવે છે, બરાબર। પ્રતિજીવીઓ માનવ તથા પ્રાણીઓ માટે ઓછા ઝેરી હોવાના કારણે સંક્રમણના ચેપ એટલે કે ઉપચારમાં એ ઉપયોગી થાય છે। સામાન્ય રીતે આ પ્રતિજીવીઓ જે આપણે બોડીની અંદર રસી દ્વારા છે એ દાખલ કરતા હોઈએ, બરાબર, એ માનવ અને પ્રાણીઓ માટે કેવા છે? ઓછા ઝેરી છે એટલે તેને લઈ શકાય। શરૂઆતમાં પ્રતિજીવીઓને સૂક્ષ્મ જીવોમાંથી જેમ કે બેક્ટેરિયા, ફૂગ અને મોલ્ડ માંથી મળતા રસાયણિક પદાર્થ તરીકે વર્ગીકૃત કરવામાં આવતા હતા જે સૂક્ષ્મ જીવોની વૃદ્ધિને નિરોધિત કરતા અથવા નાશ કરતા હતા। તો શરૂઆતની અંદર જે આ રસી અથવા તો સૂક્ષ્મ જીવો જે છે એમાંથી ઔષધો બનાવવામાં આવતી બેક્ટેરિયા, ફૂગ અથવા મોલ્ડ જેવા પદાર્થો છે એમાંથી મળતા રસાયણિક પદાર્થો જે છે એના દ્વારા રસીઓનું ઉત્પાદન છે એ કરવામાં આવતું અથવા પ્રતિજીવીનું ઉત્પાદન કરવામાં આવતું એમ કહી શકાય। સામાન્ય રીતે સંશ્લેષિત પદ્ધતિઓનો વિકાસ કેટલાક એવા સંયોજનોના સંશ્લેષણમાં મદદરૂપ થયો કે જે મૂળભૂત રીતે સૂક્ષ્મ જીવોમાંથી મળતી નિપત તરીકે શોધાયા હતા, પરંતુ સમય જતા છે એ મનુષ્ય દ્વારા લેબની અંદર પણ એવા પદાર્થોનું ઉત્પાદન છે એ કરવામાં આવ્યું કે જે આ સૂક્ષ્મ જીવીઓ જેવા જ છે,
એટલે હવે આ સૂક્ષ્મ જીવોમાંથી મળતા પદાર્થોને બદલે મનુષ્ય દ્વારા લેબોરેટરીની અંદર બનાવવામાં આવેલા પદાર્થો જે છે એનો એઝ અ પ્રતિજીવીઓ તરીકે શું કરવામાં આવે છે, ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક સંપૂર્ણ સાંશ્લેષિત સંયોજનો પણ પ્રતિ બેક્ટેરિયા કારક સક્રિયતા ધરાવતા હોય છે અને તેથી પ્રતિજીવીઓની વ્યાખ્યામાં સુધારો કરવામાં આવ્યો છે કે ભાઈ કેટલાક એવા પદાર્થો જે છે કે જે સંપૂર્ણપણે સાંશ્લેષિત છે. સંપૂર્ણ સાંશ્લેષિત એટલે 100% લેબોરેટરીની અંદર જ બનાવવામાં આવ્યા હોય, બરાબર. અને એટલા માટે પ્રતિ બેક્ટેરિયા કારક સક્રિયતા ધરાવે છે પાછળની, કે ભાઈ બેક્ટેરિયાઓનો નાશ કરી શકે એમ છે. એટલે પછી પ્રતિજીવીઓની વ્યાખ્યાની અંદર થોડોક શું કરવામાં આવ્યો, સુધારો. પ્રતિજીવીઓ હવે એવા પદાર્થોને કહેવામાં આવે છે જે પૂર્ણ અથવા આંશિક રીતે રાસાયણિક સંશ્લેષણ દ્વારા પ્રાપ્ત થતા હોય, જે ઓછી સાંદ્રતામાં પણ સૂક્ષ્મ જીવોની ચયાપચય પ્રક્રમમાં ખલેલ પહોંચાડીને તેમની વૃદ્ધિ નિરોધે છે અથવા તો એનો નાશ કરે છે. તો હવે પ્રતિજીવીની વ્યાખ્યા જે છે એ શું છે, તો કે ભાઈ કાં તો પૂર્ણ રીતે લેબોરેટરીની અંદર બનાવ્યો હોય અથવા તો આંશિક રીતે એમ, બરાબર. અને શરીરની અંદર દાખલ થઈ અને સૂક્ષ્મ જીવોની ચયાપચય પ્રક્રિયાની અંદર ખલેલ પહોંચાડી અને એમનો વૃદ્ધિ છે અને નિરોધે છે અથવા તો એમનો નાશ કરી દીધી છે, એને આપણે શું કહેશું, પ્રતિજીવી કહેશું. જર્મન જીવાણુ વૈજ્ઞાનિક પોલ ઓહરરીચે સિફિલિસના ઉપચાર માટે ઓછા વિષાલુ પદાર્થ તૈયાર કરવાના હેતુથી આર્સેનિક આધારિત બંધારણોની ચકાસણી કરી. બરાબર, તો ઓછો વિષાલુ પદાર્થ એટલે કે ઓછો ઝેરી હોય એવો, બરાબર, તેના ઉપચાર માટે, સિફિલિસ કરીને જે રોગ છે એના ઉપચાર માટે. પાછા કયા ધાતુના, તો કે આર્સેનિક ધાતુ આધારિત બંધારણ છે એની તપાસણી કરી. તેમણે આર્સ ફેનેમાઇન ઔષધ વિકસાવી જે સાલવર્સેન નામથી ઓળખાય છે. તેમને 1908માં આ શોધ માટે ઔષધ ક્ષેત્રમાં નોબેલ પારિતોષિક છે એ મળેલું. જો કે સાલવર્સેન માનવ માટે ઝેરી છે, પરંતુ તેની અસર સિફિલિસ ઉત્પન્ન કરતા સ્પાયરોક્ટિક જીવાણુ ઉપર મનુષ્યો કરતા ઘણી વધારે હોય છે. એટલે આ સાલવર્સેન નામનું જે ઔષધ બનાવ્યું છે ઓલરીચે, એ મનુષ્ય માટે ઝેરી છે, પણ મનુષ્ય કરતા સિફિલિસ જે રોગ ઉત્પન્ન થાય છે એ ઉત્પન્ન કરતા જીવાણુઓ સ્પાયરોક્ટિસ છે, બરાબર. આ સ્પાયરોક્ટિટ જીવાણુઓ ઉપર મનુષ્ય કરતા વધારે ઝેરી અસર ઉત્પન્ન કરે છે. એટલે માણસને અસર થાય, આપણે જેને આડઅસર કહીએ અથવા જેને સાઈડ ઇફેક્ટ કહીએ, એ માણસ ઉપર અસર થાય, પણ એના કરતા જે પેલો સિફિલિસ રોગ ઉત્પન્ન કરવા માટે જીવાણુ છે એ જીવાણુનો એ પહેલા શું કરી નાખે છે, નાશ કરી નાખે છે. આ સમયગાળામાં ઓહલરીચે નોંધ્યું કે સાલ્વરસેન અને એઝોરંગકના બંધારણમાં સામાન્યતા છે. એઝોરંગક એટલે તમને બધાને ખ્યાલ છે, બરાબર. એઝોરંગકની અંદર આપણે જોયું હતું નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચેનું બોન્ડિંગ હોય અને એમની સાથે કશું જોડાયેલું હોય, અને આપણે શું કહીએ છીએ, એઝોરંગક કહીએ છીએ. સામાન્ય રીતે આરસી ફેનેમાઇનમાં હાજર આર્સેનિક સાંકળ એઝોરંગકમાં હાજર નાઇટ્રોજન નાઇટ્રોજનના બરાબર જેવી જ મળતી આવે છે. આર્સેનિક પરમાણુ નાઇટ્રોજન પરમાણુના સ્થાને હોય છે. તો મેં તમને હમણાં વાત કરી એમ કે એઝોરંગકમાં નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે ડબલ બોન્ડ છે, જ્યારે સાલ્વરસેન જે બનાવવામાં આવ્યો છે, બરાબર, એટલે કે જે દવા બનાવવામાં આવી છે, તો સાલ્વરસેન જે છે એમાં સામાન્ય રીતે આરસી ફેનેમાઇન જે છે અથવા તો આરસી ફેનેમાઇન કહેવાય છે, બરાબર. આરસી ફેનેમાઇન અથવા તો સાલ્વરસેન છે એની અંદર પણ આર્સેનિક વચ્ચે સેમ ટુ સેમ ડબલ બોન્ડ છે એ જોવા મળે છે. ઓહલરીચે એ પણ નોંધ્યું કે પેશીઓ પસંદગી યુક્ત રંગકો દ્વારા રંગાય છે. શરીરની અંદર રહેલી જે પેશીઓ છે એ પેશીઓ અમુક ચોક્કસ રંગો દ્વારા છે એ રંગીન બની શકે છે. તેથી તેમને આવા સંયોજનોની શોધ કરી જેનું બંધારણ છે એઝો રંગકોને મળતું આવતું હોય અને બેક્ટેરિયા સાથે પસંદગી યુક્ત રીતે જોડાયેલું. ચાલો, તો અહીંયા આગળ તમને શું કીધું છે કે ભાઈ ઘણા એઝો રંગકો જે છે અથવા તો રંગકો જે છે, બરાબર, એ પેશીઓને રંગવાનું કામ કરે છે. રંગવાનું કામ કરે છે ઇન ધ સેન્સ કે શું હોય કે ભાઈ ઘણી વખત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જ્યારે પેશીઓને જોવાનું કામ કરવાનું હોય ત્યારે એના ઉપર એક લિક્વિડ નાખે,
જેથી કરીને પદાર્થ છે એ તમને દેખાય બરાબર તો એ લિક્વિડ છે એ એક પ્રકારનું શું છે એઝ અ રંગક છે એટલે એ પેશીઓને શું કરે એની આજુબાજુ ગોઠવાઈ જાય એટલે એને રંગીન બનાવી દે એટલે આપણને ખ્યાલ આવે કે અહીંયા આગળ આ પેશી છે એમ જયારે એનો અભ્યાસ કરતા હોય ત્યારે એટલે અમુક રંગક છે એ પેશીઓ ને રંગવાનું કામ કરે છે પાછી બધી જ પેશીઓને નહીં એમ અમુક પેશીઓ ચોક્કસ પ્રકારની પેશીઓ માટે ચોક્કસ પ્રકારના રંગકો હોય બરાબર એટલે એમણે શું કર્યું તો કે એવા સંયોજનોની શોધ કરી કે જેનું બંધારણ છે એ એઝો રંગકને મળતું આવતું હોય અને બેક્ટેરિયા સાથે પસંદગીયુક્ત રીતે પાછું જોડાતું હોય તો ટૂંકમાં કહું તો એવું કહી શકાય કે એમણે એવા રંગકની શોધ કરી અથવા એવા રાસાયણિક બંધારણ એવા સંયોજનની શોધ કરી કે જે બેક્ટેરિયા જે છે એની સપાટી ઉપર છે એ ચોંટી દે એટલે આપણને બેક્ટેરિયા છે એ સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી સરળતાથી એને શું કરી શકીએ અવલોકિત કરી શકીએ એમ ઈસવીસન 1932માં તે પ્રથમ અસરકારક પ્રતિ બેક્ટેરિયા કારક પ્રોન્ટોસિલ બનાવવામાં સફળ થયા કે જેનું બંધારણ સાલ્વરસેન સંયોજનને મળતું આવે છે તે પછી તરત જ શોધવામાં આવ્યું કે શરીરમાં પ્રોન્ટોસિલ સલ્ફાનિલેમાઇડ તરીકે ઓળખાતા સંયોજનમાં ચાલો તો આપણે વાત કરતા હતા કે ભાઈ સામાન્ય રીતે ઈસવીસન 1932માં તે પ્રથમ અસરકારક પ્રતિ બેક્ટેરિયા કારક પ્રોન્ટોસિલ બનાવવામાં સફળ થયા જેનું બંધારણ છે એ સાલ્વરસેન સંયોજનને મળતું આવે છે એ પછી તરત જ શોધવામાં આવ્યું કે શરીરમાં પ્રોન્ટોસિલ સલ્ફાનિલેમાઇડ તરીકે ઓળખાતા સંયોજનમાં રૂપાંતરણ પામે છે જે વાસ્તવમાં સક્રિય સંયોજન છે આમ સલ્ફા ઔષધોની શોધ થઈ હતી બરાબર તો સલ્ફોનેમાઇડ સંયોજનોને અનુરૂપ અનેક સંયોજનોનું સંશ્લેષણ થયું હતું તે પૈકીનું સૌથી વધુ અસરકારક સંયોજન સલ્ફાપિરિડિન છે તો સામાન્ય રીતે આ સાલ્વરસેન પ્રોન્ટોસિલ સલ્ફાનિલેમાઇડ સલ્ફાપિરિડિન એઝોરંગક આ બધા એના બંધારણો આપ્યા છે પરંતુ આ બંધારણો માત્ર જાણકારી માટે છે ઓકે સલ્ફોનેમાઇડ ઔષધોની સફળતા ઉપરાંત પ્રતિ બેક્ટેરિયા કારક ચિકિત્સામાં વાસ્તવિક ક્રાંતિ તો ઈસવીસન 1929માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગની પેનિસિલિયમ ફ્લુગની પ્રતિ બેક્ટેરિયા કારક ગુણધર્મની શોધથી શરૂ થઈ ખરેખર તો આ સલ્ફોનેમાઇડ ઔષધો છે એની સફળતા ઉપરાંત પ્રતિ બેક્ટેરિયા કારક ઔષધોના વિકાસમાં ખરેખર ક્રાંતિ આવી હોય તો ઈસવીસન 1929માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગે જે પેનિસિલિયમ ફ્લુગ માટે પ્રતિ બેક્ટેરિયા કારક ગુણધર્મ ધરાવતી દવા જે શોધી એના પછી થયો પ્રતિજીવી સૂક્ષ્મજીવો નાશ અસર અથવા નિરોધક અસર દર્શાવે કાં તો કે દવા છે એ સૂક્ષ્મજીવોનો નાશ કરે કાં તો કે એનો વિરોધ કરે એમાં બે પ્રકારની આવે પ્રતિજીવીઓ કે ભાઈ એક બેક્ટેરિયા નાશક હોય અને એક બેક્ટેરિયા નિરોધી હોય જેમ કે પેનિસિલિન એમિનોગ્લાયકોસાઇડ ઓફ લોક્સેસિન બરાબર એવી જ રીતે બેક્ટેરિયા નિરોધીમાં ઇરિયો ઇરિથ્રોમાઇસિન પછી ટેટ્રાસાયક્લિન બરાબર ક્લોરેમ્ફેનિકોલ આ બધી જે છે એ બધી સામાન્ય રીતે બેક્ટેરિયા નિરોધી છે આ બધી દવાઓ આમાંથી આ તમને ખ્યાલ હોય તો ઇરિથ્રોમાઇસિન અને બીજી એક આવી જ આવે જેને કહેવાય એઝિથ્રોમાઇસિન પછી આ ક્લોરેમ્ફેનિકોલ આ બધી દવાઓ છે એ તમે જોશો ને તો શરદીની જે બોટલો હોય ને સિરપ એની અંદર આ ક્લોરેમ્ફેનિકોલ હોય પછી ઇરિથ્રોમાઇસિનની જગ્યાએ એઝિથ્રોમાઇસિન જે છે એ સામાન્ય રીતે શરદીની માટેની જે ટેબ્લેટ આવે એની અંદર ડ્રગ્સ હોય એવું આ બધી દવાઓ યુઝ થાય જ છે શરદીના જે બેક્ટેરિયા છે એના સામે વિરોધ કરે બેક્ટેરિયા અથવા અન્ય સૂક્ષ્મ જીવોનો વિસ્તાર જેને કેટલાક પ્રતિજીવીઓ અસર કરે છે તેને પ્રતિજીવીઓની ક્રિયાના સ્પેક્ટ્રમ દ્વારા અભિવ્યક્ત કરવામાં આવે છે બેક્ટેરિયા અથવા અન્ય સૂક્ષ્મ જીવોનો વિસ્તાર વિસ્તાર એટલે શરીરમાં અમુક સુધી અસર કરી શકે બરાબર છે એને શું કહેવાય છે સ્પેક્ટ્રમ જો પ્રતિજીવીઓ ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાના વિસ્તૃત વિસ્તારનો નાશ કે નિરોધ કરે તો તેને વિસ્તૃત સ્પેક્ટ્રમ પ્રતિજીવીઓ કહેવાય વિશાળ પ્રમાણમાં બેક્ટેરિયાઓનો નાશ કરનાર છે બરાબર જે પ્રતિજીવીઓ મુખ્યત્વે ગ્રામ પોઝિટિવ અથવા ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની વિરુદ્ધ અસરકારક હોય તેઓ સાંકડા સ્પેક્ટ્રમ પ્રતિજીવીઓ છે
जे प्रतिजीवो मात्र एक ज सूक्ष्म जीवो के रोग विरुद्ध असरकारक होय तेमने मर्यादित स्पेक्ट्रम प्रतिजीवियो कहेवाय। अमुक अमुक नो नाश करे, बधाई नो न करे एम, बराबर। सामान्य रीते पेनिसिलिन जी साकड़ू स्पेक्ट्रम छे धरावे छे। एम्पिसिलिन अने एमोक्सिलिन पेनिसिलिन संश्लेषित रूपांतरण छे, तेवो विस्तृत स्पेक्ट्रम धरावे छे। दर्दी ने पेनिसिलिन आपता पहला दर्दी ने पेनिसिलिन प्रत्येनी संवेदनशीलता एटले के एलर्जी नु परीक्षण करवू अत्यंत आवश्यक छे। भारत में पेनिसिलिन नु उत्पादन पिंपरी में हिंदुस्तान एंटीबायोटिक्स द्वारा तथा खानगी औद्योगिक क्षेत्र में थाई छे। क्लोरएम्फेनिकोल 1947 में अलग करायेलो एक विस्तृत स्पेक्ट्रम प्रतिजीवी छे, जे जठरांत्र मार्ग झड़पथी शोषाय छे अने तेथी तेने टाइफोइड, मरडो, ताव, मूत्रचेपना केटलाक स्वरूपो, मगजमा सोजो तथा न्यूमोनिया जेवा रोगोमां मुखवाटे आपी शकाय छे। एटले तमे जुओ घणी बधी जग्याए सारवारमां उपयोग थाय छे, एटले विस्तृत स्पेक्ट्रम कीधुं, बराबर। एवी ज रीते वेकोमाइसिन अने एफ्लोक्सिन अन्य अगत्यना विस्तृत स्पेक्ट्रम प्रतिजीवीओ छे। डीसी डाजिरिन प्रतिजीवीने कैंसर कोषोना केटलाक विभेदो प्रत्ये विशालू मानवामां आवे छे। तो आ साथे अहींया आगळ आपणो आ प्रतिजीवीओ विषयनुं आपणे जोयुं। प्रतिजीवीओ पछी आवे छे जीवाणुनाशी औषधो। जीवाणुनाशी औषधोनो आपणे अभ्यास नेक्स्ट लेक्चरमां करशुं।